હર ઘર તિરંગા અભિયાનને લઈ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી અને સુરતના પ્રથમ નાગરિક સહિતનાઓ હસ્તે રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન ના કરેલા હોવાને લઈ સુરતના ભાગળ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિતનાઓ હસ્તે શહેરીજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગામોની ગલીઓથી લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી, ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી, શાળાઓથી લઈને કોલેજો સુધી, ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો, પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા 2 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે, લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં 8-15 ઓગસ્ટ સુધી ચાલનાર છે. આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચો, બધા જ સમાજના લોકો, નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ, એક રાજ્ય, એક દેશનો સંદેશ આપી રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા, તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે. આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો. લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે, જે લાગણી છે, જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે. તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં, તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઉભી થઈ છે. તક્ષશિલાના પીડિતોએ કોંગ્રેસની આ યાત્રામાં જોડાવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે. આ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, એની ઉપર કોઈ બી રાજનીતિ હોઈ જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનૈતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો, પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવવો એ ખૂબ મોટું પાપ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.